અપત્યપ્રસ્વી અને અંડપ્રસ્વી પ્રાણીઓ કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે જે પછી શિશુમાં પરિવર્તિત થાય છે એવા પ્રાણીઓ કે જેઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્યપ્રસ્વી પ્રાણીઓ કહે છે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસ્વી પ્રાણીઓ કહે છે નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્ય અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો પ્રવૃત્તિ નવ પોઈન્ટ બે દેડકા ગરોળી પતંગિયું ફૂદા મરઘી તથા કાગડાના અથવા કોઈ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો જે ડાઉને તમે એકત્રિત કર્યા છે તેનું ચિત્ર બનાવો કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસ્વી પ્રાણીઓના ઉદાહરણ છે પરંતુ તમે ગાય કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા નથી મુકતા તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે આ પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે શું તમે પ્રસવી તેમજ અંડપ્રસ્વી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો છો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ યંગ વન ટુ એડલ્ટ નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે ઉદાહરણ છે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો આપણે ત્રણ સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું જેમ કે ઈંડા ટેડપોલ લારવા પુખ્ત શું ટેડ પોલ પુખ્ત હોય છે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડ પોલ એક પુખ્ત દેડકો બની જશે તેવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી તો પછી ટેડ પોલ અથવા ઈયળ ત્યારબાદ શું થાય છે તમે એક સુંદર ફુદા મોત ને અંડ ઘર એટલે કે કોકૂનમાંથી બહાર નીકળતા જોયું હશે ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે જે કૂદી શકે છે અને તરી શકે છે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ મેટામોર્ફિસિસ કહે છે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં શારીરિક અંગો આવેલા હોય છે પ્રજનન અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો ચાલો તેની જાણકારી પ્રાપ્ત કરીએ પ્રવૃત્તિ હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો પિતૃ શરીર ઉપરથી શું કોઈ ઉપસેલી સંરચના જોવા મળે છે આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો તેનું કદ પણ નોંધો હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેઓ સ્લાઇડમાં દેખાય છે તથા આ ચિત્રની સરખામણી આકૃતિ નવ પોઈન્ટ અગિયારમાં દર્શાવેલા હાયડ્રાના ચિત્ર સાથે કરો પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા એટલે કે બર્ડ્સ કહે છે યાદ કરો કે યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે હાઈડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેથી તેને અલિંગી પ્રજનન કહે છે છે કલિકામાંથી નવો સજીવ આથી આવા પ્રજનનને કલિકા સર્જન એટલે કે બડિંગ કહે છે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે ચાલો જોઈએ તે કઈ રીતે થાય છે તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો તમને યાદ હશે અમીબા એક કોષી સજીવ છે તેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજીત થઈ જાય છે જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજીત થઈને બે સંતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન એટલે કે બાઇનરી ફિઝન કહે છે

એડિનબર્ગ ખાતે આવેલા રોજલેન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું તેઓએ એક ગેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું ડોલીનો જન્મ પાંચ જુલાઈ ઓગણીસો છન્નું માં થયો આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો એ જ સમયે બ્લેક ફેસ ઇવમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તનગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષકેન્દ્ર સ્કોટિશ બ્લેક ફેસ ઇવના કોષકેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેક ફેસ ઇવમાં દાખલ કરવામાં આવ્યો અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો સ્કોટિશ બ્લેક ફેસ ઇવે ડોલીને જન્મ આપ્યો હતો પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું કેમ કે સ્કોટિશ બ્લેક ફેસ ઇવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ફેસ ઇવનું કોઈપણ લક્ષણ પ્રદર્શિત ન થયું ડોલી એક ફિન ડોર્સેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી જેને પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણમાં ડોલીનું મૃત્યુ થયું ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા ઘણા બધા તો જન્મ પહેલા જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ જોવા મળે છે